રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આજના વિડીયોની પ્રારંભ આપણે વાત કરીશું મૂંડા માટે, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો આપણને મેસેજ મોકલ્યા હતા અને આપણે જે યુટ્યુબમાં વિડીયો આવે છે એ યુટ્યુબના કમેન્ટમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો કીધું હતું કે હિતેશભાઈ તમે તો એક દવા ને બધી જીવાત ની તો વાહ્યા પડી ગયા છો, પણ અમે મગફળી કરી છે, સિંગ કરી છે, માંડવી કરી છે, ખોખા કર્યા છે, એમાં મૂંડા અમારી વાહ્યા પડી ગયા છે. હવે આ મૂંડાનું કઈ કરો તો આપણે આજના વિડીયોની માલિકા વાત કરીશું કે ભાઈ મગફળી મગફળીમાં લાગી જશે મૂંડા, અને આ મૂંડાને જો રોકવામાં નહીં આવે તો મૂંગા માલનો જે સારો કહેવાતો આપણે જે મગફળી આવે છે એ મગફળી પણ નીરવ પણ રહેવા નહીં દે. તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ કચ્છ કચાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આપણે ખેતીવાડીને લગતી માહિતી તમને મળી જાય. તો આજના વિડીયોની માલિકા આપણે વાત કરીશું કે ભાઈ મગફળીમાં મૂંડા આવી ગયા છે. જે ખેડૂત મિત્રો એ જે પણ દવાનો પટ આપ્યો હતો એની જે અવધિ હતી કે ભાઈ 50 દિવસ 60 દિવસ 70 દિવસ 80 દિવસ ની એ અવધિ પૂરી થઈ ગઈ છે અને મૂંડા આપણી જમીનમાં આવી જશે, સિંગ ખાવા મળ્યા છે, હુયા ખાઈ જાય છે, મૂળિયા ખાઈ જાય છે અને સિંગ ઉભી હુકાઈ જાય છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો હું તમને જે મૂંડા મારવાની દવાની વાત કરું છું, માહિતી આપું છું એ કેવી રીતે આપવાની છે. કાં તો તમે કોઈ પણ ખાતર ની હારે ભેગી કરીને આપો, ચાહે માહલાભ હોય, મોરશુ હોય, એમોનિયમ, મેગ્નેશિયમ હોય, બારબત્રી આપો, ડીએપી આપો, યુરિયા આપો, અરે ગમે ખાતર ની હારે આપો, એને હારે મિક્સ કરીને દાળામાં ઉડાડી જો અને ગમે એ રીતે એને પાણી મળવું જોઈએ. કાં વરસાદ થાય તો ભલે અને કાં તમે પાણી પાઈ જાવ તો પણ ભલે, અને કાં એનો બીજો ઓપ્શન એ છે કે તમે એનો ગોળવું બનાવી અને આપણે પેન્ડી મેઝેલીન જેમ પાતા હતા, બાસેલીન જેમ દવા પાતા હતા ખડની, એવી રીતે તમે એ દવાને પાઈ જો તો તમને એમાં 100% પરિણામ મળશે. બાકી માર્કેટમાં જેટલી દવાઓ મળે છે એ બધી દવાઓના રિઝલ્ટ 100% નથી એમ નથી, પરંતુ હાંચિયાની રીત આ છે. ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ અમે દાવડામાં આવ્યા જાય અને વહી જાય તો એમ ક્યારે રિઝલ્ટ મળવાનું છે જ નહીં, બે જ રીતે રિઝલ્ટ મળશે, કાં તમે ખાતર ની હારે આવી ગયો ભેગું કરી અને કાં તમે એને પાણી પાઈ ગયો અને કાં વરસાદ થઈ જાય અને કાં વરસાદ ની વાટે નો રહ્યો અને પાણી પાઈ ગયો અને એની હારે દવા તમે જાવ જો પાણીમાં મૂકીને ટકા ટક ટક ટીપા જાવ જો ઘા કરે તો એમ તમને પરિણામ સાચું મળશે, સચોટ મળશે, 100% મળશે અને તાત્કાલિક મળશે. બરાબર, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે એક જ પ્રોગ્રામ છે તમારે, ફક્ત ને ફક્ત કાં તમે ખાતરમાં ભેગી કરી નાખી જો અને કાં એને તમે દવાની આરે પાણી પાઈ જો અને પાણી એને ફરજિયાત મળવું જરૂરી છે તો જ મૂંડા મળશે. ચાહે નાના હોય તો ભલે, મોટા હોય તો ભલે, પાડા રેખા થઈ ગયા હોય તો ટબા ટબા તોય ભલે, પણ મૂંડા મળશે આ રીતે. હવે કઈ તમે એમાં મૂંડાની દવા નાખી શકો છો ખાસ ખેડૂત મિત્રો તો યાદી કરી લેજો, કંપનીના નામ સાથે લખી લેજો અને કેટલા પ્રમાણમાં નાખવાનું છે એ પણ તમે યાદ કરી લેજો. કારણ કે ઘણી વખત આપણને એવું થાય છે કે આપણને આરું ભૂલાઈ ગયું અને કેટલા એમએલ લખે માપ નાખવાનું હતું. તો ખાસ ખેડૂત મિત્રો તમારે આ મારો વિડીયો છે, આ મારો વિડીયો તમારા નજીકના એગ્રો વાળા મિત્રને બતાવી દેવાનો કે ભાઈ હું જે દવાનો નામ લઉં છું અને મારે જે દવા નાખવાની છે ખેતરમાં એમાં આ હિતેશભાઈ જે દવા બોલે છે એમાંથી તમારી પાસે કઈ હાજરમાં છે અને મને એકર પ્રમાણે મારે આટલા એકરની જગ્યા છે મગફળીની એ પ્રમાણે તમે મને આપી દો. કારણ કે આપણે સિજન્ટાનું છે, ક્રિસ્ટલનું છે, બાયરનું છે, ગરડાનું છે, સલ્ફર મિલનું છે, ધાનુકાનું છે, સુમિટોમોનું છે, આવી સારી સારી કંપનીઓની ભલામણ કરતા હોય છે અને લગભગ લગભગ તમારા નજીકના વિસ્તારમાં મળી જાય. બરોબર છે, પેલું આવે છે સિજન્ટા કંપનીનું કેપ કેડિશ. બરાબર છે, સિજન્ટા કંપનીનું કેપ કેડિશ આવે છે એ તમારે એક એકરે નાખવાનું છે 200 થી 250 ગ્રામ લેખે. કેટલું? કેપ કેડિશ 200 થી 250 ગ્રામ લેખે. ટેકનિકલ કયું આવશે એમાં? થાયોમેસોક્ઝાઇમ 75%. હવે ઘણી વખત ખેડૂત મિત્રોને એવું થતું હોય કે આ ભાઈએ તો માપ વધારે કીધું છે, આ તો માપ ઓછું રાખવાની વાત છે, આ તો અમને મોંઘું પડે છે. પછી સામેથી વ્યક્તિ તમને કોઈ એમ કે આ મોંઘું પડશે ને ભાઈ, હાલે એટલા માપથી નાખી દે ને મૂંડા મરી જાય, એમ કાંઈ મરશે નહીં. જે એનું માપ છે એ પૂરતા માપ પ્રમાણે નાખવું પડે. કારણ કે આપણને તાવ આવ્યો હોય અને કીધું કે ભાઈ ઠંડો તાવ છે ને ચાર બાટલા ખવડાવવા પડશે, તેની દવા લેવી પડશે, તો ચાર બાટલા ચડાવવા પડે ને તેની દવા પીવી પડે તો જ આપણે હારા થઈ. એવી જ રીતે તમારા પાકમાં જો રોગનું નિવારણ કરવું હોય તો એક્ઝેક્ટ માપથી જ નાખવું
પડે, બરાબર છે? તો સિજંતા કંપનીના તમે કેપ કેડિસનો તમે એક એકરે 200 થી 250 ગ્રામ લેખે ખાતરની આરે ભેગું કરી નાખી દો, પાણી પાઈ દો તો પણ હાલશે, અથવા તો એનું ગોળવું બનાવી અને 250 ગ્રામ તમે એક એકરમાં પાઈ દો પાણીની સાથે, તો પણ તમારે એમાં પરિણામ સારું મળશે. અને 2 કલાકની માલિપા મૂંડા ફટાફટ બહાર નીકળવા મળશે. અને તમને અડધા તો જમીનની માલિપા નાના બાળક રહે, બચ્ચા તો જેનો જન્મ થયો છે 2-5 દિવસ થાય છે, એ તો નાના તમને કોઈ ધૂળની આરે ભેગા થઈ જાય, તમને ખબર નહીં રહે કે ધૂળમાં મૂંડો ભળી ગયો, બરાબર. બીજું છે નિયો સુપર. નિયો સુપર આવે છે જે ક્રિસ્ટલ કંપનીનું આવે છે, ક્રિસ્ટલ કંપનીનું આવે છે નિયો સુપર. એ પણ તમારે એક એકરે 200 થી 250 ગ્રામ લેખે આપવાનું છે. પણ માપ મેં તમને કીધું એમ હરકું રાખવાનું છે, અને આપવાનું બે જ રીત છે. કા ખાતર હારે નાખી દો તમે અને પાણી પાઈ દો, અને કા પાણીની હારે ડાયરેક્ટ પાઈ દો તમારે, બરોબર. પછી આવશે લેસન્ટા, બાયર કંપનીનું લેસન્ટા. એની અંદર ટેકનિકલ આવશે ફિપ્રોનિલ 40%, બરાબર છે. અને ઇમિડા ક્લોરબીડ આવશે 40%. હવે એક બાયરમાં આવે છે, ઘરડામાં આવે છે, સેફેક્સમાં આવે છે, ઘણી બધી કંપનીની માલિપા આવે છે. તમને કોઈ ફિપ્રોનિલ 40% અને 40% ઇમિડા ક્લોરબીડ મમરીમાં આવશે. તો તમારે એક એકરે 150 થી 200 ગ્રામ લેખે તમારે ખાસ કરીને મિત્રો આપવાનું છે, એક એકરે 150 થી 200 ગ્રામ લેખે. પણ મેં કીધું એ પ્રમાણે તે તમારે કા પાણી અરે બાસરીની ઘોડા પાઈ જો, કા ખાતરારે જોડારે વેકરારે ભેગો કરી નાખી જો, અને પછી પાણી પાઈ જો, તો તમને 100% પરિણામ મળશે, તો જ તમને 2 કલાકની માલિપા પરિણામ જોવા મળશે. બીજું આવશે તમારે પ્રોન્ટો સલ્ફર મિલનું, જેને સલ્ફરની શરૂઆત કરી છે ને માર્કેટમાં 3 કિલોની થેલી લાવીને કે ભાઈ આ સલ્ફર નાખો ને તમારો પાક જાય ગોળે ઘાસ તો હારો થઈ જાય મસ્તનો, તો એ સલ્ફર મિલનું આવશે પ્રોન્ટો મમરી ઇમિડા ક્લોરબીડ 70%, બરાબર છે. એ તમારે એક એકરે નાખવાનું છે 150 થી 200 ગ્રામ લેખે. એક એકર એટલે કે 2.5 વીઘા 40 ગુઠ્ઠા આપણી જમીન થાય. કોકને વીઘો નાના મોટી હોય, 10 ગુઠ્ઠાનો વીઘો હોય, 13 ગુઠ્ઠાનો વીઘો હોય, 16 ગુઠ્ઠાનો હોય, 20નો હોય, 22નો હોય, 100નો હોય, પણ એકર બધા ગણો તો 40 ગુઠ્ઠાનો વીઘો એટલે એક એકર જમીન થઈ જાય. તો એક એકર પ્રમાણે માપ છે, બરાબર છે. બીજું આવશે તમારે ધાનુકા કંપનીનું મોટાર. ધાનુકા કંપનીનું મોટાર આવશે કાટેબ હાઇડ્રોક્લોરાઇડ 75%. કેટલું? કાટેબ હાઇડ્રોક્લોરાઇડ 75% તમારે આવશે. એનું માપ પણ તમારે એક એકરે 250 ગ્રામ નું છે. કા તમે પાણી આના આરે પાઈ જો, કા ખાતર ને આરે મિક્સ કરી અને નાખી જો, અને પછી તમે એમાં પાણી આપી જો, એટલે ઓહો રેડી. બધા મુંડા તમને કહું નાય રાક્ષસ ની, જેમ રાક્ષસ નો ભગવાને નાશ કર્યો હતો ને એમ ખેડૂત મુંડા નો નાશ કરી નાખશે, બરાબર. પછી આવે છે ધાનુકા કંપનીનું કેલ્ડન કાટેબ હાઇડ્રોક્લોરાઇડ 50%. ઓલું 75% હતું, આ કાટેબ હાઇડ્રોક્લોરાઇડ ધાનુકા કંપનીનું આવશે જાપાનીઝ ટેકનોલોજી વાળું 50%માં આવશે એસપીમાં, બરાબર છે. સોલ્યુબલ પાવડર વેટેબલ એમ, એટલે કે તમારે એ આવશે 1 વીઘાની માલપા 16 ગુઠ્ઠાના વીઘાની માલપા તમારે 250 ગ્રામ લેખે આપવાનું છે. એટલે કે મેક્સિમમ તમે એનું માનો કે 500 થી 600 ગ્રામ નું એનું માપ છે. કેટલું? 500 થી 600 ગ્રામ નું માપ છે. કા ખાતર હારે પૂખી નાખી ગયો અને પાણી ભાઈ ગયો, અને કા એનું ઘોળવું બનાવી અને પાણી હારે જવા ગયો. બીજું આવશે તમારે સુમિટોમો કેમિકલ જાપાનનું ડેન્ટુસુ. ડેન્ટુસુ આવશે ક્લોથાયોડિન. સુમિટોમો કેમિકલ નું ક્લોથાયોડિન આવશે, બરાબર છે. એ તમારે આપવાનું છે એક એકરે 150 થી 200 ગ્રામ લેખે. અતિશય મૂંડા બહુ જામી ગયા હોય તો ડેન્ટુસુ 200 ગ્રામ લેખે, અને થોડાક હળવાઈ રહ્યા હોય તો 150 ગ્રામ લેખે. પણ મેં તમને જે રીત કીધી છે એ રીત પ્રમાણે જ હાલવાનું છે, કે કા તમારે એનું ગોળવું બનાવી અને પાણીની આરે પાઈ દો, અને કા તમે ખાતર આરે ધૂળ આરે કે વેકરાની આરે ભેગું કરી અને ઉડાડી દો, અને પછી તમે એને પાણી આપી દો, એટલે ઓહો રેડી તમને એમાં સારામાં સારું પરિણામ જોવા મળશે, બરાબર છે. ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય કે ભાઈ આ બધાના ભાવ કેતા જાવ, હારવાળાની કોસ્ટિંગ કેતા જાવ, તો તમારા વિસ્તારની માલિપા હરેક એગ્રોમાં મળે છે, અને હરેક એગ્રો વાળો તમને એનો ભાવ કહેશે, અને ક્યારે કોઈ પણ એગ્રો વાળો ખેડૂત પાસેથી વધારે ભાવ લેતા જ ન હોય, બરાબર છે. અને મારી પણ એક ભાવની મર્યાદા હોય છે, બરાબર. એટલા માટે આપણે નથી કહેતા, મને શું કહેવાય કે આપના નજીકના વિસ્તારમાંથી મળી રહેતી હોય છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભલા ભૂંદરાની દવા છે, રોદરાની છે, એ દવાનું કેમ કામ થાય, બરાબર. અને બે ખેડૂત મિત્રો જે અનુભવ કીધો હતો એ અનુભવના આધારે તમને કહું કે ભાઈ હવે અમારે ખાતર સાટી અને પછી પાણી અપાય એવી પરિસ્થિતિ નથી, કારણ કે માઇન્ડ હાલે એવું છું, માઇન્ડ તો વરસાદ રહેશે, તો હવે આવા સમયની માલિપા અમારે મૂંડા હોય તો શું કરવું જોઈએ,
ખાસ ખેડૂત મિત્રો, એ જે ખેડૂત મિત્રોનો અનુભવ છે ને, એ અનુભવ કહું છું કે આ સિગ્મા કંપનીનું ઢાળ છે ને, આપણે રોજલા માટે, ગાવડા માટે આપણે આપ્યું હતું. હવે આ પંપે તમને કોઈ ખેડૂત મિત્રો પંપે પસા પસા મેં લખી નાખ્યું. હવે આ આટલું બધું કડવું ઝેર રેખું કરી નાખ્યું, કડવું કે મૂંડો ખાય ને બરાબર તોય ને અહીંયા મરી જાય છે, અને ખાય ને તોય ને અહીંયા ઓકી જાય છે, અથવા તો ના પછી ખાવા આવતો જ નથી અને વધારાનું નુકસાન થતું જ નથી. તો એ જે ભાઈએ અનુભવ કર્યો છે ને, એ અનુભવના આધારે હું તમને ખાસ ખેડૂત મિત્રો કહું છું કે આ સિગ્મા કંપનીનું ઢાળ છે જે ખરેખર માલઢોર આપણા ખેતરથી દૂર રહે એને માટે લઈ જતા, પણ એમને લાગત મૂંડે આવી જતા તો એને આ દવાએ એને 100% ફાયદો આપી દીધો. આ દવાએ એને 100% ફાયદો આપી દીધો કે ભાઈ જે ખેડૂત મિત્રોને સતત વરસાદ હતો અને માન વરસાદ રોજ છે, ખાતર નાખવાની કે ખડ નાખવાની નવરાઈ રાવા નહોતી દીધી, એવા સમયની મારી પા હવે કરવાનું, હું ગાવડા ગળી જતા હતા, રોજલા ગળી જતા હતા, ભૂંદડા ગળી જતા હતા, તો પંપે 50 ml લખે આ દવા આપી દીધી. હવે આ દવાથી ફાયદો એને એવો છો કે જે સોળવા કડવા ઝેર રેખા થઈ ગયા ને, એમાં એને જીવાત અબુથી લાગી જ નહીં. મોલો મસી એ તમને કોણ ન લાગી, નીલે તમને કોણ ન લાગી. આ એક્સ્ટ્રા બેનિફિટ થઈ ગયો ખેડૂતોને, કારણ કે કડવું હોય એટલું બધું થઈ જાય. જો આપણે બકાલામાં નાખીએ તમને કહું રીંગણામાં, અને ભરેલા કારેલાનો સ્વાદ આવતો હોય રીંગણામાં, તે એટલું કડવું થઈ જતું હોય, તો આ દવાથી જીવાત કાંઈ ખાય નહીં. આનથી મરતી નથી જીવાત ભાઈ, 100% આનથી મરતી નથી. પણ આ તમને 1000 કારેલાનો રસ કાઢ્યો હોય ને, કેવો કડવો ઝેર રાખો થઈ જાય, એવું કડવું તમને કહું થઈ જાય છે. એને હિસાબે ખેડૂત મિત્રોને ફાયદો થશે. તો એની આડોશી પાડોશીના જે ખેડૂત મિત્રો છે ને, 40-50 ખેડૂતો, એ બધા તમને કોઈ પંપે પસા પસા એમ લાખી અને આ દવા નાખી દીધી, અને એમ તમને કોઈ ફાયદો થઈ ગયો છે કે ભૂંજરા ભૂંજરા રોજરા બોજરા ગાવડા નથી આવતા, ખૂટિયા નથી આવતા, અને જેવાતમાં તમને કોઈ ઓછલેકા નક્ષત્ર હતું તો પણ એમાં મશી નથી નાખી, અને એર જેવા આવા ભયંકર પીરિયડ ની માલિપા એર પણ લાગી નથી. તો આ ખેડૂત મિત્રો તમને વધારાનો બેનિફિટ મળી ગયો છે, અને આ તમારે ખરેખર ઉપયોગ કરવી જોઈએ. પંપે 50 ml લખે નાખવું જોઈએ, અને લીટરના હોય છે રૂપિયા છે, તમને 80 રૂપિયાનો ખર્ચો થાય અને આના 20 પંપ થાય પાછા, તો આ તમે ઢાલ દવાનો પણ ઉપયોગ કરી શકો છો. ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ તમે એક જ દવાને બધી જીવાત હાજરમાં આવી ગઈ કે નહીં, એટલે આ ભાઈ સફેદ સાસડી, લીલી સાસડી, મોલો પછી, તરતરિયા, થ્રીપ્સ, ગો, પાનકેથીરી, કુકોડ અને સુસ્યા, આ બધું આવે ભરેંગ નરોનું હેઠું, એક જ દવા નાખવાની, 12 ફેન પાયરેટ સહારા કેમિકલ કંપનીનું લેવાનું. એક ભાઈ મને કીધું, મને કે છે ને હિતેશભાઈ, મેં આ તમારો બાટલો બતાવ્યો તો મને ભાઈ કીધું, મને કે આ એનો બાપ છે, કાકો છે, મામો છે, ભત્રીજો છે, ફઈ છે, ફોવા છે, પણ એ કે મારે દવા આ જોવે છે. મેં દવા રોકડા પૈસા દઈને આ લીધી, પણ એ કે મારે પ્રશ્ન એ કે તમારો આ જે કવાડી વાળો તો બીજા નિશાન કીધું તું ને, એનથી મને રિઝલ્ટ સારું મળ્યું છે, અને આ મરદ મુશાળા વાળો દાઢી વાળો બાપર લેવાનો, અને તમને એનું પરિણામ સારું આવે. એક પંપે 50 ml લેખે નાખવાનું છે માપ, એક પંપે 50 ml લખે, અને ખાટી અને જાડી વ્યવસ્થિત છાંટવાની છે. બે જેમાંથી જીવાત નહીં મરે, એક મિલીબગ નહીં મરે, અને બીજું ગુલાબી એલના ઈંડા બચ્ચા ફૂદા ને ગુલાબી એલ નહીં મરે. એને માટે તમારી પાસે નજીકમાં જે મળતું હોય, અથવા તો તમારી પાસે પીડ્યો હોય પ્રોફેનો અથવા પ્રોફેનો સાઈપર, એ ભેગો પંપે 50 ml નાખતું જવાનું, એટલે બધું આવે ભરું નરવાનું હેઠું, અને 15-20 દિવસ સુધી કાંઈ માથાકૂટ રે નહીં. અને હરખી અને ઘાટી ને જાડી સાડો ને બરાબર છે, એટલે આપણે 15-20 તો માથા કોઈ નહીં, પણ હાથે માથે ઉપર તો સાંટી દેવી. આપણે હાથે માથે એમના મેળામાં જવા થાય, રક્ષાબંધન કરવા જાય, અને આપણે આ જીવાત આવે નહીં, જીવાત ને રક્ષાબંધન ને હાથે માથે એમનો મેળો ગયો, અને આપણે કરી લેવાનો. એટલે આ દવા તમદાર તમે નાખી શકો છો, બરાબર છે. આવી નવી નવી માહિતી જોતા રહો, અને આપણા વિડીયોને આજે કેટલી લાઈક મળે છે જોઈ તો કચ્છ કચાવીને લાઈક આપી દેજો, વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો, અને હારો લાગે તો તમારા હગાને મોકલજો, મામાને, ફઈને, ફુવાને, ભત્રીજાને, કાકાને, દાદાને, અને ગ્રુપમાં અંદર નાખજો, જેથી કરીને ખેડૂત મિત્રોને ખેડૂતની વાત ખેડૂત સુધી પહોંચી શકે. બરાબર છે, નવો વિડીયો નવો ત્યાં સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.